नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बताने। चलो फरी पाछा मैडम आवी गया छे का? एवं थातु हसे ने? काई वांधो नहीं, मजा आवे छे ने बधाने गुजराती भणवानी। तो चलो हवे आपणे गया पीरियड नी अंदर कयो कक्को शीखाता अने कया शब्दो शीखाता, तो के किथिग्नी नो कक्को अने एमां आवता आपणे थोड़ाक शब्दो लखाता अने वांचाता। मजा आवे छे ने बधाने लखवानी? गुजराती भणवुं गमे छे ने बधाने? સરસ, હવે આપણે એના પછી કયો કક્કો આવશે? વેરી ગુડ, વારે વાહ, તો બધાએ હોશિયાર થઈ ગયા, બધાને ખબર પડવા માંડી। તો હવે આપણે કુથીગ્નુનો કક્કો શીખવાનો છે। કયો કક્કો શીખવાનો છે? તો કે કોની રસવાવાળું કુ। હવે જો આપણે ધ્યાન રાખજો, આપણે કુ બોલીએ છીએ તો એની અંદર કોનો ઉચ્ચાર થાય? તો કે ક વત્તા ઉ, એટલે શું બને? તો કે કુ બને છે। યાદ છે ને, હું એક એક કક્કા શીખવાડતી છે ને ત્યારે તમને આવા ઉદાહરણ દેતી જાઉં છું કે કુ। જો કુ બોલશો એટલે પાછળ કોનો ઉચ્ચાર થશે? ઉનો। કે વ્યંજન બોલીએ છીએ તે વ્યંજન કોનો સહારો લે છે? તો કે સ્વરની મદદથી બોલાય છે। એટલે આપણે જ્યારે વ્યંજન બોલીએ છીએ એ વ્યંજન અધૂરા છે, એમાં આપણે સ્વરને ભેળવીએ ત્યારે આખો શબ્દ એટલે કે આખો મૂળાક્ષર બને છે। એટલે કે કુ, જો આવ્યું ને, આપણે પહેલા ક બોલ્યા તો ક, તો કે કની પાછળ અનો ઉચ્ચાર થાય। કા, તો કે કાની પાછળ આનો ઉચ્ચાર થાય। કી, તો કીની પાછળ ઈનો ઉચ્ચાર થાય, એટલે કે નાનો ઉચ્ચાર થાય। પછી દીર્ઘ કી હોય કે કી, તો એમાં કયો ઉચ્ચાર થયો? મોટા ઈનો ઉચ્ચાર થયો, એટલે કે લાંબો ઉચ્ચાર કરવાનો છે। ને હવે એના પછી કયો આવશે? તો કે કુ, ક વત્તા ઉ, એટલે કે કુ। જેમ આપણે રસ્વ કી અને દીર્ઘ કી શીખા, એમ રસ્વવાળું કુ હોય તો એનો ઉચ્ચાર આપણે થોડો નાનો કરવાનો છે। સમજાઈ ગયું ને? તો ચલો હવે મારી સાથે તમારી નોટબુક ખોલો અને પેન્સિલ લઈ લો। હવે તમારે તમારી નોટબુકની અંદર આપણે જેમ આગળના કક્કા લખ્યા છે એમ જ આપણે લખવાના છે। તો ચલો પહેલા તો ખાના પાડી લઈએ આપણે। સીધા ખાના પાડજો બધા। ચલો તમારી નોટબુક ની અંદર આડા ખાના તો બધાને પાડેલા જ છે। સરસ, પડી ગયા બધાને ખાના? ચાલો હવે આપણે કુથીગ્નુનો કક્કો લખવાનો છે। તો મારી આરે આરે તમારે લખતો જવાનો છે અને બોલતો જવાનો છે। ચલો લખો, કુ, કુ, ગુ, ગુ, ચુ, છુ, લખો છો ને બધાય સરસ સરસ? ત્યાર પછી લખો જુ, રુ, ટુ,
પછી લખું ધૂ લખો છો ને બધા? વેરી ગુડ. રૂ પછી શું આવશે? હવે તો બધાને આવડી ગયું. વેરી ગુડ. લુ પછી તો કેવું? ત્યાર પછી તો કે શું? પછી શું આવશે? અને છેલ્લે કક્કો આપણો પૂરો. બધાને લખવાનો છે હો? ચલો બધાય પહેલા તો પૂરો કરી લ્યો, પછી આપણે એનું વાંચન કરીએ. ચાલો હવે બધાને લખાઈ ગયો છે, હવે આપણે કક્કો બોલવાનો છે અને મારી આરે આરે તમારે બોલવાનો છે અને તમારી નોટબુકની અંદર જોતો જવાનો છે. શું કામ એ તમને ખબર જ છે ને, હું તમને વારંવાર કહું છું કે તમારે નોટબુકની અંદર તમે લખો છો એ કક્કામાં કદાચ ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો આપણે એને સુધારી શકીએ. ચલો હુ બોલજો બધા. હુ, વેરી ગુડ. ગુ, ઘુ, ચુ, છુ, ચુ, પછી આપણે શરૂઆતમાં કક્કા બોલતા હતી તમને થોડીક વાર લાગતી અને હું ધીમે કરાવતી, હવે તમને શું થયું કે હવે તો તમને આવડવા માંડ્યું એટલે તમે થોડીક તમારી સ્પીડ
વધી ગઈ અને મેં પણ થોડીક તમારી હારે હારે થોડીક સ્પીડ વધારી છે, સમજાય છે ને? ચલો હવે બધા એને કક્કો લખાઈ ગયો અને કક્કો આપણે બોલી લીધો. હવે આના પછી આપણે શું શીખવાનું છે? તો કે કુથિગનુમાં આવતા થોડાક શબ્દો શીખવાના છે. અને એ શબ્દોને આપણે જેમ આગળ બધા કક્કાના શબ્દો લખ્યા એમ આની અંદર પણ આપણે એવા થોડાક શબ્દો લખવાના છે અને હારે હારે આપણે એને બોલતા પણ જવાના છે. તો ચલો તમારા નવા પેજે આપણે એને થોડાક શબ્દો લખશું. ચલો તમારા નવા પૈસે ઉપર આસિયામાં લખો કે કુથિગનુના શબ્દો. ચલો લખું બધાએ. હવે તમારે શું કરવાનું છે? તો કે ઊભી લાઇનિંગ કરો. આપણે આકા પાડીએ છીએ ને એમ પહેલાં તો ઊભા ખાના કરો. સરસ, વેરી ગુડ. હવે કુથિગનુમાં આવતા થોડાક આપણે શબ્દો લખીએ અને એ શબ્દોનું આપણે વાંચન કરીએ. ચલો હવે રસ્વકુ છે એટલે ખબર જ છે કે એનો ઉચ્ચાર આપણે ટૂંકો કરવાનો છે, લાંબો કરવાનો નથી. પણ ઘણી વખત હું શબ્દ લખાવતી હોય ને એટલે ધીમે ધીમે લખાવતી ને એટલે તમને એમ થતો હશે કે મેડમ તો આનો ઉચ્ચાર લાંબો લાંબો કરે છે. પણ એવું નથી, પણ હું ધીમે લખતી હોઉં એટલે તમને નિરાતે લખાવતી હોય અને વંચાવતી હોય એટલે ક્યારેક આપણે એ શબ્દોને એવી રીતના હું તમને શીખવાડવા માટે બોલતી હોઉં છું. પછી તો તમને ખ્યાલ જ આવી જાય છે. તો ચલો પહેલો શબ્દ લખો જોઈએ. ચલો હવે એના પછીનો શબ્દ લખો. ગુલાબ. જોઈને ઉચ્ચાર ટૂંકો થાય, આપણે બોલીએ એટલે ગુલાબ એમ બોલો જોઈએ તમે, એટલે તમને ખ્યાલ આવશે કે આનો ઉચ્ચાર ટૂંકો જ થાય છે. પછી લખો. મુંગટ બોલે છે ને, ચોક એમાં કેવો ટૂંકો ઉચ્ચાર થાય છે. જેનો ઉપયોગ કરીએ છીએ ને ઈ ટુવાલની વાત કરવામાં આવે છે. તુલસી, કે જે આપણા ઘરના આંગણામાં આપણે તુલસીનો જે છોડ રોપીએ છીએ ઈ તુલસી માતાની વાત કરવામાં આવે છે. તુલસી, સમજે છે? તમને ખબર છે કે આપણા ઘરના આંગણામાં તુલસીનો રોપ, એટલે કે આપણે ઘરના આંગણામાં જે તુલસી વાવીએ છીએ ખબર છે, પણ તમે લખવા જાઓ ને તુલસી તો તમને ખ્યાલ આવતો નથી. એટલે કે એ શબ્દને કેમ લખાય? તો કે તુલસી. સીનો ઉચ્ચાર પાછો કેવો થયો? લંબાણો, અને તુનો ટૂંકો થયો છે. લુહાર કોને કહેવાય? તો કે લુહાર છે એ લોખંડના ઓજારો બનાવે છે, કે જે બધી લોખંડની વસ્તુઓ હોય એમાંથી તે જુદા જુદા ઘાટ ઘડી અને નવા નવા ઓજારો બનાવી આપે છે, એને કહેવાય લુહાર. ચલો એના પછી બીજી લાઈનમાં લખો જોઈએ. દુકાન.
આંખો જોઈ તમે કોઈ દિવસ? નોય, કારણ કે કુંવરની ગોળ ગોળ ને મોટી મોટી આંખો હોય, એ આપણે જોઈએ ને તો આપણે પણ ડર લાગી જાય, એવી બધી આંખો હોય એની. હા ચલો, હવે રુદન એટલે શું મેડમ? તો કે રુદન એટલે કે રડવું. આપણે જે રડીએ છીએ ને એને શું કહેવાય ખબર? રુદન એવો શબ્દ છે. ત્યાર પછી પુલાવ. જો કેવો આમ સ્પીડમાં બોલાઈ ગયો, પુલાવ. એવી રીતના આમાં લાંબો ઉચ્ચાર થતો નથી. ખાઈ જાય છે ને તમારે મારે હારે હારે. સરસ. ત્યાર પછી લખો હવે કુ શુ મ. કુ શુ મ, કુસુમ. સરસ. અ રુ એક શબ્દ હજી લખી નાખો. શુભાષ. ચલો, હવે બધા વિદ્યાર્થી મિત્રો, પહેલા તો કોઈને લખવાના બાકી હોય ને તો પહેલા તો તમારી નોટબુકની અંદર આ શબ્દોને પૂરા કરો, પછી આપણે આ શબ્દોનું વાંચન કરશું. ચલો, થઈ ગયા બધાને પૂરા? ચલો, હવે આપણે આ શબ્દોને વાંચવાના છે. ચલો, પહેલેથી આપણે વાંચતા જશું અને તમે તમારી નોટબુકની અંદર જોતા જાજો. ચલો, કુહાડી. કુહાડી. ગુલાબ. ગુલાબ. ખુરશી. ખુરશી. સમજાય છે ને? હું શબ્દો બોલું ને ત્યાંથી જ તમે પકડી લેશો કે નહીં મેડમ, હવે તો અમને ખબર જ પડી ગઈ છે કે આ શબ્દોને તમે બોલો એટલે આમાં હસવાવાળું આવે કે દીર્ઘાવાળું આવે, અમને હવે ખબર પડવા માંડી ને. સરસ. ચલો, ટુવાલ. ટુવાલ. તુલસી. નો ઉચ્ચાર કેવો લાંબો થયો અને તુનો કેવો હાવ ટૂંકો થયો. લુહાર. લુહાર. દુકાન. દુકાન. એના પછી જુઓ, કુવડ. કુવડ. એના પછીનો રુદન. રુદન. પુલાવ. પુલાવ. આવડી ગયા ને બધાને? વાંચો છો ને મારી હારે હારે. ધનુષ. ધનુષ. કુશુ. ચલો, બધાને લખાઈ ગયા, આપણે સરસ મજાના બોલ્યા. હવે તમારે શું કરવાનું છે ખબર છે ને? કે તમારે આવા બીજા 10 શબ્દો તમારી જાતે ગોતવાના છે, એટલે ગોતીને તમારે યાદ કરી અને એવા શબ્દો તમારે લખવાના છે અને સાથે મમ્મી પપ્પાને બેસાડવાના છે કે આપણે એ શબ્દો બોલીએ ત્યારે એ શબ્દોને આપણે લખીએ. એટલે મમ્મીને શું કરે ખબર પડે કે આપણે એ સાચો શબ્દ લખ્યો
કે ખોટો શબ્દ લખો તો આવા 10 શબ્દ બીજા તમારે તમારી હોમવર્કની અંદર તમારે લખવાના છે તો તમારી નોટબુકની અંદર નીચે થોડું હોમવર્ક લખી લ્યો એટલે તમને હું શું કામ આવા 10 જ શબ્દો દો કારણ કે તમને ખ્યાલ આવે અને તમારું ગુજરાતીમાં તમે ખૂબ આગળ વધી જાઓ અને સરસ મજાનું ગુજરાતી વાંચતા આવડી જાય એના માટે હું આવા થોડા થોડા વધારાના શબ્દો આપું છું તો ચલો તમારી નોટબુકની અંદર લખો નીચે એચ ડબલ્યુ કરીને એમાં લખો કુથી ગ્નુના 10 શબ્દો લખો અને બોલો સમજાય છે બધાને આવા જેમ મેં કુથી ગ્નુમાં આવતા આવા શબ્દો લખાવ્યા અને તમને મંચાવ્યા એવા તમારે એવા 10 શબ્દો આજ નથી લખવાના પણ બીજા શબ્દો તમારે તમારી જાતે ગોતી અને લખવાના છે એવા 10 જ શબ્દો તમારી જાતે લખો અને શબ્દોને બોલો અને જેટલા મેં અત્યાર સુધીમાં જેટલા શબ્દો લખાવ્યા છે બોલાવ્યા છે તો એવા તમારે વારંવાર એવા શબ્દોનું વાંચન કરવાનું છે અને આપણી બુકની અંદર ક્યાંય પણ તમને એવા શબ્દો દેખાય તો તમારે ફ્રી હો ત્યારે એવા શબ્દોનું વાંચન કરતા જ રહેવાનું છે એટલે એ વાંચવાથી તમને સરસ મજાનું ગુજરાતી વાંચતા આવડી જાય તો ચલો બધા વિદ્યાર્થીઓને હોમવર્ક લખાઈ ગયું સરસ વેરી ગુડ તો હવે આ પીરિયડને આપણે અહીંયા આપણે પૂરો કરશું અને હવે આવતા પીરિયડમાં આના પછીનો આપણે કોકો શીખશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ચલો આવજો.